હા સર, શું નામ તમારું? ભગવાન. ભગવાનભાઈ ક્યાંથી આવો છો તમે? હિંમતનગર થી. અને તમને કાનની શું તકલીફ હતી? એક કાનમાં સાંભળતો નથી. બરાબર. હવે આ વગર મશીન વગર ઓપરેશન વાળી અમે જે ટ્રીટમેન્ટ આપી તમને, એ પછી કેવું લાગે છે તમને? સારું લાગે. અને આ કાનમાં તકલીફ કેટલા ટાઈમથી હતી? ઘણા લાંબા ટાઈમ. ઘણા વર્ષોથી હતી ને? કેટલા ડોક્ટરને બતાવ્યું હતું? ઓકે, શું કીધું એમને? અચ્છા, આનો કોઈ ઈલાજ નથી? હા સર, શું નામ આપનું? જયંતિભાઈ. જયંતિભાઈ, તમને શું તકલીફ હતી? ઓછો થવાનો. બરાબર. અને એ કેટલા ટાઈમથી? લગભગ 1.5 વર્ષ. 1.5 વર્ષથી. તો ડૉક્ટરને ચોક્કસ બતાવ્યું હશે તમે? હા, 2 ડૉક્ટર બતાવી દો. શું કીધું એમને? એટલે કાનની રસો નબળાઈ જેવું કહેતા. અચ્છા, એનો ઈલાજ બતાવ્યો કંઈ? દવા આપી દઈ. હા, બહુ ખાસ ફરક નહીં પડ્યો. તો અહીંયા અમારી ટ્રીટમેન્ટ લીધા પછી તમને કેવું લાગે છે? સાચું કહો. હા, થોડું સારું લાગે છે. બરાબર. સાંભળવામાં ફર્સ્ટ ક્લાસ તમને ક્લિયરિટી આવી છે? એક કાનમાં થોડો ફરક પડ્યો છે. બરાબર. હજુ ચોક્કસ આમ એટલો બધો નહીં, પણ હા, પણ જે કાનમાં ડિફેક્ટ હોય ને, એ કાનની તમે હજુ 3 મહિનાની દવાઓ તો બાકી જ છે. આ તો હજુ દરવાજો ખોલ્યો, હજુ રહેવા જેવું કરવાનું હોય ને મકાનને. બરાબર. એ કામ દવાનું બાકી છે. બરાબર. હા સર, શું નામ આપનું? રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ, તમને શું તકલીફ હતી? તો એક કાનમાં ઓછું સાંભળાતું હતું અને કાનમાં રસી આવે છે. બરાબર છે. હવે અમારી આ ટ્રીટમેન્ટ લીધા પછી તમને કેવું લાગે છે? સારું લાગે છે સાંભળવામાં. હવે રસીની તે આગળ ખબર પડે. ઓકે. રસી તો જો કે તમારે થોડીક લાંબી ટૂંકી મુદતની દવા લેવી પડશે. એકદમ રસી બંધ નહીં થાય, કારણ કે જે ઇન્ટરનલ ઇન્ફેક્શન હોય એને પહેલાં રિકવર કરવું પડે, પછી એનું આવવાનું બંધ થશે. પણ સાંભળવાની બાબતમાં કેવું લાગ્યું? સારું છે. તો તમે 3 જણા મિત્રો છો, બરાબર? અને 3 એક સાથે અહીંયા અમારા સેન્ટર ઉપર ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.